ભણાવવાની ના નથી, બહુ ભણજો મને કોઈ વાંધો નથી, પણ એની આરે જો સંસ્કાર નહીં આપો તો ક્યાં જઈને ઉભા રહેવાનું કોઈ નક્કી નથી. હું આપને એક બે મુદ્દા મને એવા જોયા એટલા માટે કહું છું કે જે ભણી ગયા છે ખાલી અને સંસ્કાર ભેળા નથી રાખ્યા તો કેવું બને છે. હમણાં મહિનો દી થયો, ખબર નહીં એટલો સમય થયો, ટીવીમાં એક ડાન્સ ઇન્ડિયા એવો પ્રોગ્રામ આવે છે. એક જગ્યાએ હું પ્રોગ્રામમાં ગયેલો અને જમવા જેને ત્યાં ગયા ત્યાં એ ટીવીમાં ચાલતું હતું અને વાત હાવ નાની પણ આમ જોઈ તો બહુ મોટી વાત છે. અને મેં જોયું એમાં બાળકો છે, બધા નૃત્ય કરે, નાચે, ડાન્સ આપ ખબર છે આપને, ટીવીમાં હાલે છે પ્રોગ્રામ, તો જજીસો બધા એને બધા એને માર્ક આપતા હોય ને. એમાં એક દિવ્યાંગ જે બાળકો હોય એમ એમનું ઈ આવેલા આખું ટોળું અને એમને ખાસ સ્પેશિયલ એક જ ડાન્સ કરવા માટે લઈ આવેલા, જે મગજ બરાબર કામ ન કરતો હોય એમને મોદી સાહેબે સરસ નામ આપ્યું છે, દિવ્યાંગ માનભેર નામ આપ્યું છે. એવા બાળકો એને ખબર ન પડે આમ કરે ને આમ કરે, પણ એમનો ડાન્સનો પ્રોગ્રામ. આ વાત કરવાનું કારણ શું, મને આમ ઘા લાગ્યો એટલા માટે હું આ વાત કરું છું. અને એ પ્રોગ્રામ હાલતો હતો, પછી જે 18 વર્ષનો એક છોકરો હતો, બધા એવડા એવડા છોકરા, પણ એની માને પૂછ્યું જજીસોએ, ટીવીમાં હું જોતો હતો, હું થોડું કંઈક એવું જોઉં ને એમાંથી તરત કંઈક લઈ લઉં એવું જોતો હતો, એટલે એને માને પૂછ્યું કે તમને કેવું લાગે છે તમારો દીકરો દિવ્યાંગ છે, મગજ બરાબર નથી, છતાંય તમારો દીકરે ડાન્સ કર્યો. તો કે જિંદગીમાં 18 વર્ષ નથી મારો છોકરો, તે દુણી પહેલી વાર દીકરા મારા દીકરા તરફથી મુશ્કેલીઓ બહુ સહન કરવી પડી છે, પણ પહેલી વાર હરખ કોઈ થયો હોય તો આજ પહેલી વાર થયો કે મારો દીકરાએ ડાન્સ કર્યો, એનો મને હરખ થયો, અહીંયા ટીવીમાં આવ્યો મારો દીકરો એનો, બાકી મુશ્કેલીઓ બહુ. એટલે ઓલા એ પૂછ્યું જજો છો કે તમે તમારા દીકરાને મગજ બરાબર નથી, દિવ્યાંગ છે, તો એનો તમને આમ બહુ ખરાબમાં ખરાબ અનુભવ ક્યારે થયો એમ, જેનું મુશ્કેલી તમારે સહન કરવી પડી? તો કે એક, હું જિંદગી આખી મુશ્કેલી નહીં ભૂલું, મારા દીકરાનો મગજ બરાબર નથી, દિવ્યાંગ છે, એનું મગજ કામ નથી કરતો, બુદ્ધિ મંદબુદ્ધિ જેને આપણે કહીએ એ, એટલે એનો મને મારા દીકરાનો એક અનુભવ મને આખી જિંદગી યાદ રહેશે, એમ કરીને બેનને આંખમાંથી આંહોડા પડવા માંડ્યા. એટલે જજીસોએ પૂછ્યું કે શું એવો અનુભવ થયો? તો કે અમે એક જગ્યાએ બહાર જવાનું હતું, અમારે મારો દીકરો અને હું એરપોર્ટે ગયા, એરપોર્ટની અંદર હાલ્યા જતા હતા, આ મારો 18 વર્ષનો દીકરો છે, એમને મગજ બરાબર નથી, એટલે એને એવી ટેવ છે, કોઈ પણ વૃદ્ધ ડોસી હોય, બાપા હોય, નાનું બાળક હોય, જુવાન બેન દીકરી હોય, પાસેથી નીકળે એટલે ગાલમાં કે હાથમાં હાય કરીને આમાં હાથ અડાડે અને સામું જવે તો પછી આમ આમ કરીને વયો જાય, એને મગજ બરાબર નથી. એટલે એ બનેલી ઘટના તમને ટીવીમાં મેં જોઈ, તમને કહું છું આ સંસ્કાર પ્રોગ્રામો, આ સાંસ્કૃતિક કાર્યક્રમો આ બધા કરે છે, આપ શું કામે એમ, આ કોઈ હાવ એમ નથી. અને એણે કીધું કે મારા દીકરાએ એક બેન 35 વર્ષની ઉંમરના બેન, ભણેલ ગણેલ બહુ એકદમ ફેશનવાળા બેન, એની પાસેથી આમ અમે હાલીને જતા હતા, મને ખબર ન રહી, અને એની એ બેનના ગાલ ઉપર હાય હાય કરીને આમ હાથ કર્યો, એટલે બેને સામું જોયું તરત અને આમ મારવા જોડી બેન, એટલે મેં તરત બાવડું પકડીને મારા દીકરાને આમ લઈ લીધો આડી ફેરી અને મેં એટલું કીધું, બેન હાથ જોડી, મારો દીકરો દિવ્યાંગ છે, એટલે એને બુદ્ધિ નથી બરાબર કામ કરતી, મગજ કામ નથી કરતો, એટલે તમને તો બાઈ જેમ આવે એમ બોલવા માંડી, ભણેલ ગણેલ બાઈ. મારે એટલા માટે આ લોક સંસ્કૃતિની વાતો, લોક સાહિત્ય અમે રાયડું નાખીને આ જૂની જૂની વાતો, મેઘાણીની લખેલી, દુલેરાય કારાણીની લખેલી, ગામડામાંથી મળેલી વાતો, લોકગીતો, શું કામે આ કરવા પડે, સમજાઈ જતો આ એક વાત ઘણી છે. ટીવીમાં મહિનો દી હજી નથી થયો, મેં જોયું મહિનો દી, એ વાત કરું છું. એણે કીધું કે ભણેલી ગણેલી બાઈ હતી, હું કર કરતી હાથ જોડતી હતી, છતાંય એરપોર્ટના અધિકારીઓ સુધી બાઈ ગઈ અને ફરિયાદ કરી એણે કે આ 18 વર્ષના છોકરાએ મારી છેડતી કરી, મને હાથ અડાડ્યો છે અને એને હું કરગરી, છતાંય અમને એરપોર્ટ બહાર કાઢી મૂક્યા, અમારું પ્લેન વયું ગયું, 2-3 કલાક પછી અમે બીજું પ્લેન બુક, બીજા પ્લેનની ટિકિટ કરી, આખું સમજાયું, માન માન કરીને જવા દીધા, પણ 3 કલાક એરપોર્ટ બહાર અમને કાઢી મૂક્યા. તઈ મને એટલું જ થયું કે એ બાઈ ભણેલી ગણેલી હતી, હવે આમાં મંદબુદ્ધિનો આ છોકરો હતો, કોલી બાઈ હતી, એ મને કયો ખાલી. હવે મારે કેવું છે એ અહીંથી સાહિત્ય તરીકે જાહેરમાં કહું છું, વધારે થાય તો માફ કરજો, નકર મને કઈ વાંધો નથી, પણ એ બાઈ કેટલી ચારિત્રવાનની, કેટલી પવિત્રની દીકરી હશે એ આપણને ખબર પડી જાય એના ઉપરથી કે એવડા. હવે તમે કયો એ બાઈ ભણેલ ગણેલ હતી બહુ, એ નહીં આપણી ગામડાની કોઈ બેન હોય તો 35 વર્ષની બાઈ, અને એ આવી રીતે છોકરો અડે અને એની માં એમ કહે કે બેન મારો દીકરાને મંદબુદ્ધિ છે, એટલે દુઃખનો તરત, અરે અરે બેન કાંઈ મને ખબર નથી, એવું છે ઠીક, ઓહો કાંઈ બાપા ભલે ભલે. આપણી ગામડાની બેન હોય, હાવ અભણ હોય ને, તો એને ખબર પડે કે આને મગજ કામ નથી કરતો, એના માટે કાંઈ ન કરાય. તો આમાં કોણ ભણેલું એ મને ખાલી સમજાવું. આવા હું તમને કેટલાય દાખલા આપી શકું, કેટલાય વાતો કરી શકું, કેટલાય દાખલા. એક મોટા શહેરમાં બનેલી ઘટના તમને ખબર છે, ચોથા માળેથી કૂતરાનો ઘા કર્યો તો વિડીયો બનાવવા 2-4 વર્ષ પહેલા,
યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓ શું કામે વ્યૂ વધારે મળે એટલે કૂતરાનો કાકરીઓનો વિડીયો બનાવ્યો. અને તઈ મને એટલો વિચાર થાય કે કૂતરાને ચોથા માળેથી વિડીયો બનાવે અને વ્યૂ વધારે મળે સારું થઈને મારી નાખવા ઘા કરી દેતા હોય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ. આ ભણતર કરતા ગીરમાં આવો ભેહું સારશો તો એ નહીં બગડવા દે એટલી સંસ્કૃતિ અમારી પાસે છે. આ કાર્યક્રમો કરવાનું કારણ શું? બહુ ભણો, ભણતરનો વિરોધ નથી, આવડી નોંધ ન લેતા, પણ આરે તમારા દાદા પાસે બેસજો, તમારી દાદી પાસે બેસજો, ગામના કોઈ બાપા હોય મારી હોય બેસજો અને આવી વાતો સમજશો. હવે તો ઈદ કોઈ આવતું, પહેલાં તો મહાભારત જૂનું આપણું ટીવીમાં સતત ચાલુ રહેતું રામાયણ, હવે તો છોટા ભીમ ને બડા ભીમ, બીજું ત્રીજું પીચું ને ભીચું ને ભીચું ને બસ, એના સિવાય બીજું કાંઈ છે નહીં, સારું કાંઈ આવતું નથી. કાં હા હું ને સાસ ભી કભી દહીં થી, કાવા દાવા કેમ કરવા, સાસ ભી કભી બહુ થી, બે હાચું છે ને, સાસ ભી કભી દહીં થી, સાસે કે પેલા દહીં જ હોય ને, હા એટલે એ બધું સાચું જ હોય. એટલે આ બધું શીખવાડવામાં, એટલે એમાંથી અમે આ દાયરાને જ્યાં સુધી જીવતા રાખીએ એટલી મહેનત કરી છીએ, અમારી મહેનત છે જ, એથી વધારે બમણી તમારી મહેનત છે કે તમે આવીને સાંભળો છો એટલે અમે આવી વાતો કરી છીએ. એ 10 મિનિટનો પ્રસંગ મારે તમને કહેવો છે, ખાસ ગણપતિ બાપાએ રાજી થાય, ખુદા રાજી થાય, રામે રાજી થાય, રહીમે રાજી થાય, એટલે આ પ્રસંગ આપણે પહેલી વાર મેં કાલે ગઈ રાત્રે ગાંધીનગર ટાઉનલમાં આ વાત કરી હતી અને આજ બીજી વાર હજી મારા મુખેથી આ બીજી વાર વાત કરું છું. ઘણા મિત્રોને લગભગ આ નવી વાત છે, બીજેથી સાંભળી હોય તો સારી વાત કહેવાય. અને એવી એક દીકરીની વાત, આ દેશની દીકરી કેવી હોય, કાયમના માટે હું કહું છું કે આપણે ત્યાં લગ્ન થાય ને, હાવજના જડબા ચારીને શીરી નાખે એવી મામા દીકરી હોય, ગામડા ગામમાં ઘોડા ખેલતી દીકરીઓ આપણી હોય, એવી દીકરી હોય, કોઈની તાકાત નથી સામે આંખ મેળવીને વાત કરી શકે, એવી દીકરીના જ્યારે લગ્ન થાય અને માંડવામાં દીકરી આવે, હસ્તમેળાપ થાય અને આમ હાથનો સ્પર્શ થાય ને વરરાજાનો, એટલે દીકરીનું આખું શરીર ધ્રુજી જાય. એ દીકરી હાવજના જડબા ચીરી નાખે એવી જીગરવાળી હોય અને ધ્રુજી જાય. એનું કારણ કારણ એક જ છે, એ દીકરી મનમાં વિચારે આજ દી સુધી એક મારો બાપ અને એક મારા ભાઈ સિવાય આ શરીરને કોઈ સ્પર્શ નથી કર્યો ને, એ એનું ચારિત્ર એને ધ્રુજા લે છે, ભલા માણસ એનું ચારિત્ર ને એને. હા બાકી હાથની આટી નાખીને આયલા જતા હોય ને કોઈ પૂછે ઈ કોણ હતો, ઈ તો મારે બોયફ્રેન્ડ હતો, હે તને કાળો કાળોતરો નાગ કરડે તને, હવે આના પાસે શું અપેક્ષાઓ રાખવાની હોય, બધી ધરાવીણ ધાનનો નિપજે, કુળવીણ માળું નો હોય, ઓટા ઘર જહળ જખરો, ગાંગો જન્મે જેની માં હોથલ પદમણી હોય. એટલે આ છેલ્લો 10 મિનિટનો પ્રસંગ મારે મને ગમે છે. હિન્દુસ્તાન આમાં પ્રેમ કથા પણ છે અને ક્રાંતિની વીરસની કથા પણ છે, પ્રેમ કથા, વીરસ કથા અને પતિવ્રતાનો પ્રેમ એવી પણ કથા, એ બધું આમાં આવી જાય છે. અને સાહસ કોને કહેવાય, આ દેશની દીકરી હિન્દુસ્તાનની કેવી હોય. મા ચાવિત્રીની વાતો તમે બધાએ સાંભળ્યા છે, મા ચાવિત્રીની વાતો આખી દુનિયાને ખબર છે કે યમરાજા પાસે પોતાના પતિને પાછો લઈ આવેલા, પણ આપણી સૌરાષ્ટ્રની જામનગર પાસે આલારની જામસલાયાની એક સાવિત્રીની તમને વાત કરું, એક દીકરીની વાત તમને કરું. વાત છે 19મા સૈકો શરૂઆત થયો સંવંત વિક્રમનો, 19મા સૈકો એટલે 250 વર્ષ ત્યાં છે આ વાતની હજી. અને બનેલી ઘટના, હવારનો પોર બરાબર થાય, હુરિતનારાયણ ઉગે, કોર કાઢે, ખાસ સાંભળજો આ વાત, 10 મિનિટની વાત છે. હુરિતનારાયણ બરાબર આમ કોર કાઢે એટલે દરિયાને કાંઠે, જામસલાયાના દરિયાને કાંઠે, એ વખતે જામસલાયામાં જામનગરના દરિયામાં આખી દુનિયાનો વેપાર ચાલતો હતો. એટલું બધું કોટન આપણું ભારતનું બહાર જાય, શાકભાજી જાય, દૂધ જતું હતું, દહીં જતું હતું, દૂધ જતું હતું, અને એટલા મોટા બધા વેપાર આખા જે કાંઈ દુનિયાની આરે વ્યવહાર હતો એ જામસલાયા જામનગરના દરિયેથી હતો, હાલારમાંથી. અને એ વખતે હવારમાં એક દી બે દી ત્રણ દી એક દીકરી 18 થી 20 વર્ષની દીકરી છે, એ હવારમાં કાયમ આવી અને જહાજ લઈને આવેલા માણસોને પૂછે, ભાઈ મારા જમનાને જોયો, ભાઈ મારો જમનો આવતો હતો, એનો પતિ હતો જમનાદાસ, મારા જમનાને જોયો, મારા જમનાનું જહાજ આવતું હતું. મિત્રો એક દી બે દી નહીં, 5 દી 15 દી નહીં, 2-5 વર્ષથી આ દીકરી એક દી આવે, 2 દી આવે, વળી 2-5 દી નો આવે, વળી 2-5 દી આવે, વળી 2-5 દી નો આવે, એમ વર્ષોથી 5-7 વર્ષથી આ દીકરી દરિયાને કાંઠે આવીને જહાજવાળા બહારથી વિદેશથી એમ્બોયથી બધા જહાજ આવે, ચાઇનાથી જહાજ આવે, એને બધા એની દીકરી આવીને પૂછતી હતી. અને એમાં એ દીકરી હતી કોણ, એ જામસલાયાની ધનજી ઘેલારામ શેઠ હતા એમની દીકરી, નામ એનું નાથી હતું. અને બાજુનું પડાણા ગામ, જે પડાણા ગામ છે, એ પડાણા ગામનો અરક્ષણ શેઠ એમનો દીકરો જમનાદાસ, એમને આરે 9 વર્ષની ઉંમર જ્યારે હતી ત્યારે આ દીકરીના લગ્ન થયેલા. 9 વર્ષની ઉંમરમાં, પહેલાં જૂના જમાનામાં આપણે ખબર છે નાની ઉંમરમાં લગ્ન થઈ જતા હતા, વિવાહ થઈ જતા હતા, 9 વર્ષની ઉંમરે લગ્ન થયા હતા. આણું વળીને હારે ગઈ દીકરી,
અને ઉંમર નાની હોય એટલે પોખણ કરીને તરત પાછા માવતરે તેડી આવે, તરત જ પોખણા થઈ જાય અને તેડી આવે. તેડી આવેલા પછી પાછા એ 15-17 વર્ષ થાય એનો પતિ એટલે તેડી જવાની હતી, પણ એમાં એ અરક્ષણ જે છેટનો દીકરો જમનાદાસ હતો એમને એમની નવી માએ બહુ દુઃખ આપેલું અને એનો બાપ ગુજરી ગયો અને પછી પોતાને ઘેરે દુઃખ મળે એટલે નોકરી ગોતવા માટે નીકળેલો અને જામછલાયાનો જ એક સુંદરજી શેઠ એની હારે આવી અને નોકરી માર્યો. કોણ? જમનાદાસ નાથીનો પતિ. હવે નાથીની ઉંમર થોડી 13-14 વર્ષની થઈ ગઈ હતી અને એના પતિની ઉંમર લગ્ન થયા ત્યારે 16 વર્ષની હતી, એના 21 વર્ષની આસપાસની ઉંમર થઈ ગઈ હતી અને એ નોકરી ગોતવા માટે આવેલો અને નોકરી મળી ગઈ અને એને એક જહાજ લઈ અને સુંદરજી શેઠે જામસલાયાથી એમ્બોય મોકલ્યો. જામસલાયાથી એમ્બોય એક જહાજ લઈ અને મોકલ્યો જમનાદાસને. એની આરે 30 જણા બીજા હતા, કચ્છના માંડવી અને કાંડાગરાના યુવાનો હતા અને હાલારના આપણા સૌરાષ્ટ્રના યુવાનો હતા. 30 જણા જહાજ ભરી અને જાતા હતા. એ જહાજને લૂંટી લીધું દરિયામાં. કોણે લૂંટ્યું? ચાઇનાનો, ચીનનો એક ચાંગ કરી અને લૂંટારો, ખુખાર લૂંટારો એક એમ્બોય જે દેશ આવ્યો, એમ્બોયથી 150 માઇલ દૂર ચાંગ બેટ આખો બનાવી, ત્યાં મોટો મહેલ બનાવી અને કેટલાય જહાજો કેટલા દેશના દરિયામાંથી નીકળે અને લૂંટી લૂંટી અને એના માણસોને પકડીને બાન બનાવી અને ગુલામ બનાવી ત્યાં રાખે. ઈ આ સુંદરજી શેઠનું જહાજ લઈ અને જમનાદાસ જાતો હતો નાથીનો પતિ, એને પણ ઈ જહાજને લૂંટી અને 30 જણાને કેદ કરી અને ઈ ચાંગ જે હતો સાયનાનો ગુંડો એમણે એને એ ચાંગ બેટમાં કેદ કરી લીધા હતા. એટલે આ નાથી હવારમાં કાયમ જઈ, હવે તો નાથી વિહોરની થઈ ગઈ છે, હવારમાં જઈને કાયમ પૂછતી હતી, મારો પતિ આવ્યો છે, મારા જમનાને કોઈએ જોયો છે, પણ કોઈ વાવડ નથી આપતું. કોઈક દિવસ તો જહાજવાળા આવીને કાંઠે, દરિયાને કાંઠે આવીને એમ થઈ જાય કે આજ નાથીને કહી દેવું, બેન દીકરી ગાંડી થઈ ગઈ છો, તારો પતિ આટલા વર્ષથી આવીને પૂછે છે, 5-5, 7-8 વર્ષથી તને ખબર નથી પડતી, હવે તારો પતિ જીવતો હોય, હોય તો ન આવે, એમ કહી દેવું છે આજ. એ નક્કી કરી લે જહાજવાળા. પણ આમ વિહવરાની ક્રાંતિકારી દીકરી આંખડીયું અણીયાળીયું સરથી પહારીયું, એની પવિત્રતા, એનું રૂપ, એનું ગુણ આવીને પૂછે, મારો પતિ જોયો? એનું ગુણ રૂપ જોવે ને, અને એની હારે એનો ગુણ, એનું ચારિત્ર, એનું સતીત્વ હતું એટલે ઓલા સામેવાળા ભાંગીને ભૂકો થઈ જાય. આ દીકરીને કેમ કેવું તારો પતિ હવે નહીં આવે, આપણને પાપ લાગે. એટલે કે આવશે તો અમે ક્યાંય જોઈશું તે કહીશું, પછી કાંઈ કહી ન હગે. મિત્રો, એમાં બન્યું એવું, વિહવરની નાથી થઈ અને આમ જાતી હતી, એમાં એક દિવસ ઓખાનો વાઘેર જહાજ લઈને આવ્યો. એણે નાથીને જોઈ, એને પૂછ્યું એટલે નાથીને કીધું, બેન તારા પતિના વાવડ મળી ગયા, પણ ચાંગ બેટ એમ્બોયથી 150 માઇલ દૂર ચાંગ બેટ છે, ત્યાં ગુંડો છે, ટાણે ટાણે અડધો બકરો ખાઈ જાય, માણસ નાના છોકરા હોય તો એને ખાઈ જાય, એવો રાક્ષસ છે, પ્યોર રાક્ષસ છે ચાંગ. ચાંગે તારા પતિને આખું જહાજ 30 જણાને 5-7 વર્ષ પહેલાં લઈ ગયા, ત્યાં ગુલામ બનાવીને રાખ્યા છે, એટલે હવે તું કોઈ દી બેન આશા ન રાખતી અને હવે તું રેવા દે, તારો પતિની વાત જોવાનું રેવા દે. પણ એટલી જ્યાં વાત કરીને ત્યાં તો નાથીને આમાં આનંદના પોરહના પલા છૂટી ગયા. અરે મારો પતિ જીવતો છે ભાઈ, તારા મોમાં હાકર, તારા મોમાં ગોળ, મારો બાપ, મારો વિહામો, મારો ભાઈ, તારા વારણા લઉં, એમ કરીને ગડગડતી દોટ મૂકી અને ઘરે માની પાસે આવી કે માં જમનાના વાવડ મળી ગયા, જમનો ક્યાં છે મને ખબર પડી ગઈ. અરે બે દીકરી, તું જમનો જમનો કરીને ગાંડી થઈ જાય, મારી આ ઉંમર મને હવે હુજે નહીં, અને તું ક્યાંક મારું મોત કરી કાયમ દરિયાને કાંઠે ધોડીને ધોડી જા છો, ખબર નથી પડતી આ અટાણે આ જમાનો, કાલ કાંઈક આડાવડું થાય, તું જુવાન દીકરી છો તો મારે શું કરવું. અને તે દીકરી કહેતી હતી, માં એવું થાય તે દી મને ઝેર પાઈ દેજો, હું તારી દીકરી છું, આ તારી દીકરીમાં કોઈ દી, તારા ધાવણ ઉપર ભરોહો રાખજે, તે ધાવણ દવરાયું છે મને, પણ આ જમનાના વાવડ મળી ગયા છે અને હવે જવું છે. ક્યાં જવું? કે એને સોડાવવા માટે ન્યા. તો કે હા માં, તારે આવું હોય તો ભલે ન કરું, હું એકલી જાઉં. અને આવી સુંદરજી શેઠની પાસે મજૂરીઓ કરી કરીને આખી મરણ મૂડી જે ભેળી કરી હતી એ બધી દઈને સુંદરજી શેઠને દઈને કીધું, મને ખર્ચી આપો, પૈસા આપો, એટલા જે કાંઈ આ હોનું મારી પાસે છે એ આપું છું, એટલા મને પૈસા આપી દો. પહેલી તો તમારી ફરજ આવે, તમારું સુંદરજી શેઠ તમારું જહાજ લઈને મારો પતિ ગયો હતો, તમે નથી છોડાયો તો કે મેં કેટલા પૈસા એને મોકલ્યા, 30 જણાને જહાજ સાથે લઈ ગયો, 30 જણાના હિસાબ કરીને એને મંગવ્યા, એટલા મેં લાખો રૂપિયા મોકલ્યા, છતાં એ બહુ ખરાબ છે, એ રાક્ષસ છે, રૂપિયા લઈ લે, કોઈનો છોડતો નથી, ન્યા ગયા એ પૂરું થઈ ગયું, નરકમાં વયા ગયા, ન્યાથી પાછું અવાય નહીં, નાથી ખોટી જીદ રહેવા દે. અને રગજગ થાય છે, 1/2 કલાક માથાકુ ડાલી અને ત્યારે છેલ્લે શેઠ છે એ ભાંગીને ભૂકો થઈ ગયો સુંદરજી શેઠ, અને એને ખબર પડી ગઈ હવે નાથી કોઈનું માનવાની નથી, વાત પાકી છે.
હવે નાથી કોઈનું નહીં માને. એક હિન્દુસ્તાનની, એક પતિવ્રતા નારી, એક સૌરાષ્ટ્રની દીકરી, મિત્રો નાની નવ વર્ષની હતી, એના પતિનો શેરો યાદ નહોતો, છતાં એ જમનો જમનો કરતી હતી અને ન્યા જવા માટે તૈયાર થઈ હતી. આને હિન્દુસ્તાનની દીકરી કહેવાય, આને હિન્દુસ્તાનનું ચારિત્ર કહેવાય. આવી દીકરીઓની આજે બહુ જરૂર છે. એટલે એને સુંદરજી શેઠને બહુ વિનંતી કરીને એટલે એણે જહાજની વ્યવસ્થા કરી દીધી અને એમ્બોય સુધી કે હું વ્યવસ્થા કરી દઉં અને એમ્બોયમાં વહી જા, ત્યાં તને આ માણસને તારે મળવાનું છે, એ તને વ્યવસ્થા કરી દે, એ સારો માણસ છે. અહીંથી નાથી એની બુઢીમાં એ બે અને ઓલા સુંદરજી શેઠે જે જહાજવાળાને મોકલ્યો ની હારે એને એમ્બોય ગયા. મિત્રો છ મહિને જહાજ એમ્બોય પીગ્યું. એમ્બોય છ મહિને એ વખતે અટાણની જેમ ઇલેક્ટ્રિક જહાજ નહોતા, છ મહિને એમ્બોય પીગ્યું અને ત્યાં જે ચિઠ્ઠીમાં નામ લખી દીધું હતું એ નામ હતું આસમ ખોજો, મુસલમાનનો દીકરો આસમ ખોજો હતો. અને એ આસમ ખોજાને મળી અને નાથી અહીંથી નાથીને કાગળ લખી દીધું હતું સુંદરજી જેટે આસમ ખોજો છે, મુસલમાનનો દીકરો છે, ખાનદાન છે બેન, તને જરૂર મદદ કરશે, મને વિશ્વાસ છે. એ છે અહીંનો હાલારનો, સૌરાષ્ટ્રનો, પણ ન્યાય એના વેપાર હાલે છે. અને એમ બોયમાં આસમ ખોજા નામના મુસલમાનને દીકરી મળી. પહેલાં તો એને એમ થયું બીજું કંઈ કામ છે, પણ આખી વાત કરી પહેલાં તો આસમ ખોજાએ નાથીના ચરણમાં સ્પર્શ કર્યા વગર શેટેથી આમ હાથ નાખી ધરતીમાં અને કીધું હતું કે દીકરી હિન્દુસ્તાનની સંસ્કૃતિ, આર્યવ્રતની સંસ્કૃતિ તારી જેવી દીકરીઓ હાચવી છે, એટલે તને વંદન કરું છું. હું હિન્દુસ્તાનમાંથી આવું છું, તને વંદન કરું છું, પણ બેન દીકરી મારું માન તારો પતિ નરકમાં વયો ગયો, હવે ત્યાંથી તારા પતિને છોડાવવાની કોઈ દુનિયાનો સુરવીર હોય તો તાકાત નથી, એવા એની પાસે હથિયારો છે, કે હથિયારો એની પાસે ગમે એવા હોય, પણ હું હિન્દુસ્તાનની સૌરાષ્ટ્રની દીકરી છું, એકવાર મારા પતિ પાસે પુગાડી દો અને મારા પતિને જીવતો ન લઈ આવું તો હું હિન્દુસ્તાનની નાથી નહીં, હિન્દુસ્તાનની દીકરી નહીં. સાત વી વરની દીકરી, એના અહીં જુવાનો બીજા નહીં હોય, એની માએ કીધું તું બીજા લગ્ન કરી લે, તો કે નહીં મારા પતિ સિવાય બીજું આવે નહીં, મને મારો જમનો જોઈ, નકર હું મરી જાઉં ત્યાં સુધી. આ આ હિન્દુસ્તાનની દીકરી, આ સાવિત્રી કહેવાય આપણી સૌરાષ્ટ્રની. અને સાહેબ બહુ જ્યારે વાત કરી ત્યારે ઓલો ખોજો છે એમ બૂઢો હતો, 95 વર્ષની ઉંમર, એ આસમ ખોજાએ કીધું, ઓહો તારા ચારિત્રને, તારા પતિવ્રત ધર્મને તું હિન્દુસ્તાનનું નારી શક્તિનું પુતગળ છો, પ્રતિક છો બેન દીકરી, મારો જુવાન દીકરો તારી હારે મોકલું છું, જા. ઈ એમ્બોયમાં હાલારના આસમ ખોજા નામના મુસલમાને પોતાના 25 વર્ષના દીકરાને મોકલ્યો એક જહાજ લઈને. જહાજ ઈ ખોજાનો દીકરો હાકે, એક બાજુ કાંઠામાંથે નાથી બેઠી, એક બાજુ એની માં બેઠી, આ ત્રણ જણા ચાંગબેટ એમ્બોયથી 150 માઇલ દૂર ચાંગબેટ હતું. ત્યાં જહાજ આવ્યું ધીરે ધીરે નજીક આવ્યું, એટલે આમ બધું કુવાળ ચારે બાજુથી ભેળા થઈ ગયા, જહાજ લઈ બીજા એના નાવડા લઈને, આના જહાજ નાનું હતું એને ઘેરી લીધું, ઊંચા હાથ કરી દીધા એટલે કીધું કે શું કામે આવ્યા છો. હવે આસમ ખોજાનો જે દીકરો હતો એ ઓલા ચાંગની ભાષા જાણતો હતો, એટલે એને ભોળો મોકલ્યો હતો. એને આખું સમજાવ્યું, હિન્દુસ્તાનમાંથી આ બેન દીકરી આવી છે, એમને એમના પતિને તમે કેદ કર્યો, એને મળવું છે, પણ એની પહેલાં તમારો જે લીડર છે, તમારો જે ચાંગ છે, જે તમારો એને મળવું છે, એને મુખી છે, એને મળવું છે. એટલે મુલાકાતની વાત કરી એટલે ઓલાએ કીધું કે એક ડોશી અને એક છોકરી અહીંયા હિન્દુસ્તાનથી આવી એના પતિને છોડાવવા, આટલા જણાને મેં કેટલાય દુનિયાના દેશના બાનને પકડી પકડીને અહીં રાખ્યા છે જુવાનોને, હજી સુધી મરદનો ફાડ્યો કોઈ પુરુષ મારી પાસે છોડાવવા નથી આવ્યો, અને 20 વર્ષની છોકરી એના પતિને છોડાવવા આવી અને મારું જોવી છે અહીં લઈ આવો તો. અને આવ્યો હામો ભાઈ, પણ રાક્ષસ જોઈ લ્યો, પાડાના જેવું કાંઠ, સાયનાનો ઈ ચાંગ, પાડાના જેવી આંખો ને ચાંચ્યો, અને હાથમાં એક હાથમાં તલવાર, એક હાથમાં બંધુ, ખરાડ ખરાડ સામડાના બૂટ પહેરેલા, અને ઈ એના બેટની માથે લઈ આવ્યા નાથીને, ખોજાનો દીકરો નાથી અને એની માં નાથીની આવીને ઉભારી, એટલે ફરતો ઘડી ઘૂમરા મીંડો ખાવા, લાલ ઘૂમ આંખું કરીને આમ જોવે અને બંદૂકના કંદા પછાડે, કેટલી ઘડી તો ઘૂમરા ખાઈને હામું જોયા કર્યો, અને પછી બોલ્યો ખોજાને કીધું, આ છોકરી આનો પતિ અહીંયા કેદ છે, કે હા એનો પતિ અહીંયા કેદ, કે પણ આને 6-7 વર્ષથી અમે કેદ કર્યા છે આ બધા એને, તો આ છોકરી તો હજી 20 વર્ષની હોય એવું લાગે છે, તો આનો પતિ, તો કે હા એના લગ્ન બચપણમાં થઈ ગયા હતા, એને ભારતની આરી નારી નાથી છે એ ઓલા ખોજાના દીકરાને સમજાવે, ખોજાનો દીકરો મુસલમાનનો છે એ ચાંગને સમજાવે, અને આ એક વાત હાલે છે. મિત્રો એમ બોયથી હિન્દુસ્તાનથી
દૂર, હજારો કિલોમીટર દૂર દૂર, એમ્બોય થી 150 માઇલ દૂર, એક બેટમાં ખુકાળ ગુંડાની પાસે કોઈ મર્દને જવાની તાકાત નહોતી. ને આપણી સૌરાષ્ટ્રની એક 20 વર્ષની દીકરી પોતાના પતિને સોડાવવા માટે વાત કરતી હતી. કોક દી ચિત્તો જોજો, ખબર પડે મારા દેશની દીકરીઓને આ કરવાની જરૂર, આ વાંચવાની જરૂર છે. બાકી તો મને ડાન્સમાં મારે ભરતી થવું છે, થઈ જા, અમને કાંઈ વાંધો નથી, તારે જ્યાં ભરતી થવું હોય ત્યાં. એમાં તો પછી એ જ થાય ને, હું કાયમ કહું છું કે મારા દેશની દીકરી હાલી જતી હોય નારણને ઉડું જઈ જવું પડે, ફુરીજને આના હામુ ન જવાય, હિન્દુસ્તાનની દીકરી છે. પણ એ રીતે રીએ તો બાકી સિનેમા હોલમાં કૂદકા મારતા હોય કોક કોણીએ મારે, એમાં આપણો વાંક નથી ભાઈ. પછી કે મને એકચ્યુઅલી આવું શું કામે કરે છે. હા, એટલે ટૂંકમાં આખી ચર્ચા હાલી અડધી કલાક સુધી, અને અડધી કલાક સુધી ચર્ચા હાલતા હાલતા કીધું કે દીકરીને કે છોકરીને કે ઓલો ચાંગ કે છે કે હમણાં તને કાપીને કટકા કરી નાખીશ. અને ખોજો હકીકતમાં ઓલો જાય એનો બાપ હતો બુઢો 95 વર્ષનો, એણે એમ કીધું દીકરી તારી આ 16 વર્ષની ઉંમર, 20 વર્ષની ઉંમર, અને બેન તારું આ રૂપ ગુણ ઓલો કાચે કાચી ખાઈ જાય તને, ઓલો રાક્ષસ છે. છતાં એણે કીધું તું હિન્દુસ્તાનની હારી નારી છું, દુનિયાના કોઈ રાક્ષસની ટેવર નથી મને સ્પર્શ કરી શકે. સાહેબ આ 125 વર્ષ કોઈ કાલ્પનિક વાત નથી, આ 125 વર્ષ ત્યાં આ કોઈ ઇતિહાસ નામ સાથે છે. એટલે કહું છું એનો પરિવાર હજી જીવે છે આલારમાં. અને એમાં દીકરી આખી ચર્ચા અડધી કલાક હાલી, એ દીકરી અને ખોજાના દીકરાને કહેતી જાય, એક મુસલમાનનો દીકરો ચાંગને વાત કરતો જાય, છેલ્લે એક વાત કરી, તારે માં બેન છે, તારે માં છે? તો કે માં હોય તો જ હું દુનિયામાં આવ્યો ને. ઓલે કીધું બેન છે? તો કે બેન છે. આ તો કે તો તારી માં અને તારી બેન છે તેને જે જન્મ આપ્યો છે ને એ જે સ્ત્રી છે એમ જ હું એક સ્ત્રી છું, અને તારી પાસે કંઈક માગું છું, તું મારો બાપ છો. મિત્રો, તું મારો બાપ છો એ વાત જ્યારે નાથી એ ખોજાને કરી અને ખોજાઈઓને સમજાવી, તેથી ખુખાર જેવો જેણે કેટલાના લોહી પીધા હતા એના હાથમાંથી બંદૂકને તરવાર પડી ગયા અને મીંડો રોવા હેઠો બેહીન, અને એટલું કહેતો તો એ ચાંગ ચાઇનાનો, એની વાત કરું છું આ, એ મીંડો રોવાને એટલું કીધું તું દુનિયામાં પહેલીવાર કોઈએ મને બાપ કીધો છે, મારે બાપ શબ્દ મેં કોઈ દી સાંભળ્યો નથી. ઓહો હો, મેં બાપ શબ્દ કોઈ દી સાંભળ્યો નથી. બાપ, હવે તું મારી દીકરી છો, હવે તારે બીવાની જરૂર નથી. બેન, તું તારે તારા પતિને છોડાવી જા, તારો પતિ કોણ છે? ટૂંકમાં વાત કરું તો ત્રિહેત્રીને બોલાવ્યા, કીધું ઓળખી લે નાથિયામાં તારો પતિ કયો છે, એટલે એને છોડાવી કહું તું મારી દીકરી છો. ધૂજવા મીંડો આહુડાની ધાર થઈ ખુખાર ચાંગની આંખમાંથી. અને એમાં આવ્યો 30 જણાનું ટોળવામાં આવીને ઊભું હતું, અને નાથી હામુ જોતી જાય, એક પછી એકની હામું જોવે, વળી એની મા હામી નજર કરે, કારણ કે 9 વર્ષની હતી લગ્ન થયા હતા, તેથી જમનાદાસ 16 વર્ષનો હતો, અટાણે જમનાદાસ 25 વર્ષ ઉપર વહી ગયા છે, નાથીના 20 વર્ષ થયા છે, એટલે કેવી રીતે ઓળખી શકે? એની મા હામું જોતી જાય, એની મા આમ જોતી જોતી કે અરે આ મારો જમનો છે. એની માએ કીધું મારો જમાય, આ મારો જમનો, આ રહ્યો બેટા નાથી. એ એટલી જ આ વાત કરી તો જેમ મીણનું પૂતળું ઊભું કર્યું હોય અને મીણના પૂતળાને ફરતી અગ્નિ કરો અને ભફ દઈને ઓગળીને પૂતળું પડે, એમ જમનાના ચરણમાં પડી ગઈ નાથી, અને ચરણ સ્પર્શ કરી આમ ધૂળ માથે ચડાવી અને નાથી ઉભી હતી, બે આંખોમાંથી શ્રાવણને ભાદરવો અટાણે જેમ વરસાદ વરે છે એવી રીતે આહુડાની ધારું મીડી થવા, અને હામી જોઈને એમનેમ તંદ્રામાં નાથી ખોવાઈ ગઈ. અને પછી કીધું કે લે ચાંગે, આ તારો પતિ છે ને? એટલે ખોજાને કીધું એને કે લઈ અને વહી જાય, તું મારી દીકરી છો, નકર તાકાત નથી અહીં તો હજી સુધી કોઈ કોઈને છોડાવી શક્યું નથી. અને તેથી કીધું કે શું કે છે દીકરી કે? તો કે આ તો અમારે રિવાજ છે સૌરાષ્ટ્રમાં, હિન્દુસ્તાનમાં, કાઠિયાવાડમાં, બાપ છે ને એ દીકરીને કાપડું આપે, કે આ આપવા માટે તૈયાર છું, મને કોઈ બાપ નથી કીધો હજી સુધી. ઓગાળી નાખો સાહેબ એને, શું ચારિત્રની ત્રેવડ હશે, એટલે આ વાત કરી મેં આજે અહીંયા ગણપતિ મહારાજના સાનિધ્યમાં મોટનવાલા પરિવારમાં. મને આ વાત કહેવાનો આનંદ છે, એટલા માટે કેવી ત્રેવડ છે ચારિત્રની. એણે કીધું કે કાપડું જોઈ છે, કે હું આપું તું કે એ કાપડું તે મારા પતિને દીધો એ તો બરોબર છે, લઈ જાઓ, પણ મારા પતિને હરવારા 29 જણા છે ને એ મારા બંધુ કહેવાય, એને બધાને ભાઈ દેશ બંધુ કહેવાય, એને બધાને છોડી દો. અને સાહેબ, તેથી ચાંગની પાસેથી 30 જણા પોતા પતિ હોતા છોડાવી, કચ્છના કાંડાગરાને માંડવી અને હાલારના આપણા 30 જણાને છોડાવી, અને વિદેશમાંથી પાછી લઈ અને હિન્દુસ્તાનની દીકરી નાથી આવી હતી. આજ પણ એનો ઉજળો ઇતિહાસ બોલે છે, ભલા માણસ, આ જેવી તેવી ઘટના નથી. મારા દેશની દીકરીઓ આવી વાર્તાઓ જ્યારે વાંચવા માંડશે, આવી મોટિવેશન આનામાંથી લેશે ને જ્યારે, ત્યારે હિન્દુસ્તાનની હામી કોઈથી મીટ નહીં મંડાય, એ તમને કહું છું. એ હિન્દુસ્તાનની ધરતી છે અને એ હિન્દુસ્તાનની ધરતીની વાતો છે. આવી વાતો કલાકોની કલાકો સુધી થઈ શકે, પણ 2.5 કલાકનો રાઉન્ડ થયો છે, એટલે છેલ્લે 2 મિનિટ માટે કુંવર અંજનીનો કોપીઓ ને એને રોયડું રાવણનું રાજ,
એમ અમરેલી ઉપર આજ થાનાની રામો ધોખ્યો ભાઈ. એટલે રામવાળાને લડાવતા ગીગા બારૂટ નું સપાખરું કહી અને મારા શબ્દો ને વિરામ આપું છું. એટલે હવે મૂકો ફેમસ થઈ ગયો છો. હા, જ્યાં આવે ત્યાં બેંજો જ વાગે ટૂણું ટૂણું. હાંધા થોડી આ પાંજરા વાળા હાંકળ લેથી બાગ સૂત્યા બાંગ બોલી ગામ રામ થયા આગ બાગ નામ સૂતા છે જમ જાળા બચુતા કનાગ જાને તુતા નાથ માન કેના પુતા જમ નાગ જાળા ફાળા ભેગ વાળા પલ્લે કાળા વેર જાગા પાડ વાળા રંગા ગાળા રગ તાળા પૂર ફોટાળા ઉઠેલા વાહે વાદળા રા નોર ફાડે ફાડે તાળી બંધુ કાળી બાગા રણ ધૂર ઠેકાણા જણકી કડી છાણકી પાખરા પડી જણકી જરતા થાક મૂટિયા દુતાર ણકી સિંધુવારા ઢણકી મુટિયારો કા ઢણકી મામલો હુરા તારે માર માર કને હનુમાન ધમવાને લંગા ડાળા જેમ હાયા હનુમાન ધમવાન લંગા ડાળા જેમ હાયલા વેદી હંગા વાળા કાળ તોડી આવી છે જ્ઞાન ધોળ દીએ ગામડામાં મૂકવાન પડ ડાળા મારી કમ ધોળ ડાળા કેરાય તમે ઘણી બધી ફરમાશો લઈ લીધી, ઘણી રહી ગઈ, માફ કરજો બીજા પ્રોગ્રામમાં, પણ કાયમના માટે હું બોલ્યો છું. આદેશ નો ક્ષત્રિય હાથમાં તરવાર લઈને યુદ્ધમાં ઉતરે અને ચારણો છંદ બોલવા ઉતરે પછી દેવોને એની રીતે ગોઠવાઈ જવું, એમાં દખલગારી ન કરવી જરાય. એટલે ગણપતિ મહારાજની ભારત માતા કી 9,49,000 ની નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.